21st question છે if p is a point such that the ratio of the squares of lengths of the tangents from p to the circles x square plus y square plus 2x minus 4y minus 20 equal to 0 and x square plus y square minus 4x plus 2y minus 44 equal to 0 is 2:3 then locus of p is a circle with center આપણને ફાઇન્ડ કરવો છે સેન્ટર સેન્ટર કોનો એક સર્કલ નો જે લોકસ છે p નો એટ ધ એન્ડ આપણે લોકસ ઓફ p ફાઇન્ડ કરવો છે અને લોકસ ફાઇન્ડ કરવાનો સ્ટેપ્સ હોય પહેલો સ્ટેપ છે પોઈન્ટ માનો h k બીજો સ્ટેપ છે કે એને ઇક્વેશન લખો ત્રીજો સ્ટેપ છે કે ઇક્વેશન માંથી અનનોન્સ ને એલિમિનેટ કરો અને યાદ રાખવાનું કે h k અનનોન્સ નથી અને લાસ્ટ માં જે ઇક્વેશન મળે એમાં x અને y ની જગ્યા h અને k ની જગ્યા x અને y પુટ કરી દો અને તમારો લોકસ મળી જશે આપણે પહેલો સ્ટેપ કરી કાઢે h k બીજો સ્ટેપ છે ઇક્વેશન બનાવ્યું હવે ઇક્વેશન કઈ લેવાનું છે આપણને કીધું છે કે આ પોઈન્ટ થી આપણે આ બ્યુ સર્કલ્સ પર ટેન્જેન્ટ ડ્રો કર્યા છે જેને લેન્થ નો સ્ક્વેર ઓફ લેન્થ નો રેશિયો આપે છે હવે અગર ટેન્જેન્ટ ની લેન્થ ની વાત કરી તો આપણને મગજમાં શું આવશે રૂટ s1 s1 શું s શું છે સર્કલ ની ઇક્વેશન અને s1 શું છે એમાં એક આ જે પોઈન્ટ મૂકો કોઈ જે બી પોઈન્ટ x1 y1 x2 y2 h k l m જે બી પોઈન્ટ હોય એ પુટ કરશો તો આ s1 એક એક્સપ્રેશન મળશે ઇક્વેશન નહીં મતલબ એમાં ઇક્વલ્સ ટુ 0 ટર્મ નહીં આવે અગર બ્યુ નો સ્ક્વેર નો લેન્થ પહેલા ની અગર આપણે ફાઇન્ડ કરીએ લેન્થ તો એ લેન્થ શું હશે h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ 2h માઇનસ 4 k માઇનસ 20 અને બીજા ની શું હશે અંડર રૂટ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર માઇનસ 4h પ્લસ 2k માઇનસ 44 બ્યુ નો લેન્થ નો રેશિયો આપણે કીધો છે આના સ્ક્વેર નો રેશિયો કીધો છે 2:3 બ્યુ બાજુ આપ આનો સ્ક્વેર કરી દઈશું અને ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈશું તો આપણને મળશે 3h સ્ક્વેર પ્લસ 3k સ્ક્વેર પ્લસ 6h માઇનસ 12k માઇનસ 60 ઇક્વલ્સ ટુ 2h સ્ક્વેર પ્લસ 2k સ્ક્વેર માઇનસ 8h પ્લસ 4k માઇનસ 44 બધાને આ બાજુ લઈએ મળશે h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ 14h માઇનસ 16k માઇનસ 16 ઇક્વલ્સ ટુ 0 આ મળી ગઈ આપણને ઇક્વેશન જેમાં અનનોન્સ છે જ નહીં મતલબ થર્ડ સ્ટેપની કે આપણે જરૂર નથી કારણ કે આને પૂરી કરી કાઢીએ જરૂરત કારણ કે આમાં કંઈ અનનોન્સ આપણને લાવવા જ ના પડે ઇક્વેશનમાં હવે થર્ડ સ્ટેપ થઈ ગયો ફોર્થ સ્ટેપ શું છે h કોમા k ની જગ્યાએ x કોમા y મૂકી દો તો આપણો લોકસ મળ્યો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 14x માઇનસ 16y માઇનસ 16 ઇક્વલ ટુ 0 આપણને કીધું છે કે લોકસ ઓફ p ઇઝ અ સર્કલ આપણને મળ્યો વિથ સેન્ટર સેન્ટર ફાઇન્ડ કરવાનો છે એક સર્કલનો સેન્ટર શું હશે x અને y ના કોએફિશિયન્ટ્સને માઇનસ 2 થી ડિવાઈડ કરી દો તો આપણને આન્સર આવ્યો -7, 8 મતલબ b ઓપ્શન